તો મિત્રો જોયું ને કેવી થઈ રહ્યું છે કામગીરી, અહીં એક બેન કઈ રીતે આગળ આવી રહી છે. દરેક વખતે હંમેશા સમાજ એક પુરુષ પ્રધાન સમાજને જ પ્રાધાન્ય આપ્યું છે, પણ મેં જે સંસ્થા સાથે કામ કરી છું, જે મહિલાઓ સાથે કામ કર્યું છે, એમાં મેં હંમેશા જોયું છે કે જે બેનમાં હિંમત છે ને એ અનેરી છે. એના પર જ્યારે આવી પડે ને ત્યારે કોઈ પણ પ્રકારે એમ કે પ્રકારે કરી પડે છે. અને મારી સાદી ભાષામાં કહું ને તો ઘણી વખત ભાઈઓને કહેતી હોઉં છું, વજારમાં ઘણી વખત કહેતા હોય કે એ નહીં હોય તો હાલશે, ત્યારે કહું કે ગોદડામાં ઘડીને રડવું પડશે, કારણ કે પુરુષ જાહેરમાં રડી નથી શકતો અને અંદર ને અંદર ઉલઝાઈ જાય છે. પણ એક સ્ત્રી જ્યારે એની આવી પરિસ્થિતિમાં આવીને ઊભી રહે ને, એ ત્યારે ગમે એ તાકાતથી રડી આવે છે અને એના આંસુ નથી હોતા, પણ એની અંદરની એ તાકાત હોય છે. એ જ તાકાત તમને પારુબેનની આગળ બતાવી રહી છું, તો તમે જોજો અને એ શું કરી રહ્યા છે અને એમાં આપણે કેમ મદદરૂપ થઈ શકીએ એવી એક હું અપેક્ષા કરીશ કે કદાચ કોઈ નાગપુરથી હશો, કોઈ આજુબાજુથી હશો, અગર કોઈ સંપર્કથી હશો તો એમને મદદ થશે ને, આપણે શીખવા મળશે, એ અપેક્ષા સાથે મેં આ વિડીયો કરી રહી છું. તો તમે આગળ જોજો અને વિડીયોનું એન્ડિંગ કદાચ ફરીથી નહીં આપો, એનાથી પૂરું કરીશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. શેર એટલા માટે કહું છું કે મારું તો કામ થશે પણ આ દીકરી જે કામ કરી રહી છે એને પણ વધુ જ વધુ ક્યાંક પ્લેટફોર્મ મળતું જાય એ અપેક્ષા સાથે આપણે વિડીયોની પાછળ એન્ડિંગ કરીશ, પણ એની કામગીરીને આપણે જોઈ લઈશું. તો ધન્યવાદ. શરૂઆત કરીશ અહીં નાસ્તો કરવાથી. અમે આવ્યા છીએ અમારી બેન પારુબેનના ઘરે નાગપુર, અને પારુબેન આપે છે નાસ્તો, તો ખાઈ રહ્યા છીએ, આનંદ કરીએ છીએ. જો આ ભાભી પણ જાય છે, હાથ ધોવા ભાઈ કરી લીધો, અને આ છે અમારા બેન પારુબેન. એમની ઓળખાણ આપો તો એ કચ્છમાં પદમપુરના સેંઘાણી પરિવારના એ દીકરી છે. કેના દીકરી તમે? પ્રેમજી કાંતિ સેંઘાણીના પુત્રી, મગન બાપાની દીકરી. મગનભાઈ પ્રેમજીભાઈ કાંતજીભાઈના આ દીકરી છે, નાગપુર રહે છે, સેંઘાણીના દીકરી છે. એટલે અમને એટલો લગાવ છે કે પરિવારને, મારા ભાઈઓને ને અમને, કે અમને અમારી સગી બેન જ લાગે છે. એટલે બેન પાસે મળવા આવ્યા છીએ અને નાસ્તો કરીએ છીએ, તો તમારી ઓળખાણ થઈ જાય એટલા માટે આ વિડીયો કરે છું. અને આગળ જોઈએ કદાચ બેનનું કામ શું છે, જો બતાવવા જેવું હશે તો એ પણ હું બતાવીશ તમને. સુંદર ફ્રૂટ લઈ આવી છે ભાણીજી અમારી માટે, પ્રાપ્તિ, અને આ રહી પ્રાપ્તિ. પારુબેનની દીકરી પ્રાપ્તિ. આ પારુબેન પોતે કામ કરી રહ્યા છે, મને બતાવી રહ્યા છે. અને અહીં ન કહેવું જોઈએ છતાં કહું કે એમના હસબન્ડ લીલાધરભાઈ શું કહેવાય, દુઃખ સાથે કહેવું પડે કે નથી હાજર. અને એ જે સંઘર્ષ કરીને જીવન જીવી રહ્યા છે તો કઈ રીતે હું એમની પાસે સમજી રહી છું. તો પારુબેન તમે શું કહેતા હતા મને, આ શું કર્યું તમે? શરૂ શરૂઆતમાં મારી લાઈફમાં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મેં આ બેકસ બચ્ચા છોટા બચ્ચાઓની કાઉન્ટિંગ, ઇઝી કાઉન્ટિંગ કેવી રીતના કરે આ બેકસની શરૂઆત કરી. અચ્છા, પછી મેં મોન્ટેસરી સ્ટાર્ટ કરી મારી પોતાની. મોન્ટેસરી સ્કૂલ, પ્રી નર્સરી, નર્સરી, કેજી વન, કેજી. અચ્છા, તો નાના છોકરા, પછી કોરોના આવ્યો એટલે એ બંધ થઈ ગયું. અચ્છા, કેમ કે ના ફીસ આવે એટલે મને પોસાણું નહીં, એટલે બંધ થયું. અને પછી હવે મેં આ ચાલુ કર્યું છે ડિજિટલ માર્કેટિંગનું. ડિજિટલ માર્કેટિંગનું? અચ્છા. હા, અને ડિજિટલ માર્કેટિંગમાં હું જોડાણી છું ટિયાન્સ ઇન્ટરનેશનલ કંપની સાથે. ટિયાન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કંપની. અચ્છા, બરાબર. 190 કે 190 દેશોમાં એ ફેલાયેલી છે. અચ્છા. હા, અને આ જે છે એની પ્રોડક્ટ્સ બતાવી રહ્યા છે. તમે સહેન, તમે ગેસ કરી શકશો કે આ શું છે મારા હાથમાં? કોઈ બતાવી શકશે? મતલબ કે મને છે ને તો યુઝર્સ મળે અને મારા ફોલોઅર્સ મને મળે. અચ્છા, આના પરથી? યસ. અને હમણાં રિસન્ટમાં જ હું જીસીઆઈમાં જોડાડી છું. જીસીઆઈ એક ઇન્ટરનેશનલ એનજીઓ છે. અચ્છા. હા, તો એ વુમન્સને પ્લેટફોર્મ આપે છે. અચ્છા. હા, બિઝનેસ લેડીઝ, તો તમે બી જોડાઈ શકો છો. એ દુનિયાના હર જગ્યાએ હોય છે. અચ્છા. તો લેડીઝ એન્ટરપ્રિન્યોર્સ જે હોય છે એના માટે બહુ સારી પ્લેટફોર્મ છે જીસીઆઈ.
તો રિસેન્ટલી હું જેસીઆઈ જુનિયર ચેમ્બર્સ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે જેસીઆઈ તો આપણે ફોલોઅર્સ જોતા એમને પણ કહીને એને કોઈ આવી જરૂરત હોય તો આનાથી આ માધ્યમથી જોડાઈ શકે ગમે ત્યાં જોડાઈ શકે છે એ લોકોની નીડ હોય તો એ લોકો કરી શકે છે બરાબર છે એકદમ જેને કરવું હોય તે જેમ કે મને છે ને મારો બિઝનેસ મેં જસ્ટ હમણાં જ રિસેન્ટ જ ચાલુ કર્યો છે અચ્છા તો મને એક પ્લેટફોર્મ જોઈએ છે અચ્છા વુમન્સ કે જ્યાં મોટી માત્રામાં લેડીઝ હોય કે જીસીઆઈ એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં એક નાગફેમ કરીને જીસીઆઈનું એક બ્રાન્ચ છે એની અંદર 100% વુમન્સ છે બધે તો હું એની મેમ્બર્સ બની છું એઝ અ જોઈન્ટ સેક્રેટરી ના હિસાબથી અત્યારે હું જોડાઈ છું અત્યારે સરસ સરસ તો અત્યારે હું એના પર જીસીઆઈમાં હું આના જ પ્રોગ્રામ કરી રહી છું અને આ શું દવા કે બીજું શું છે એના સાથે તમે આ છે ને એના સપ્લિમેન્ટ્સ છે અચ્છા સપ્લિમેન્ટ્સ ઉપર બી હું કામ કરું છું અચ્છા અલગ અલગ એફઈ પ્લસ છે આ છે ઝિંક છે અને સ્પાયરોલિના અને ઘણા બધા છે સ્પાયરોલિના છે જીમનીમાં છે અલગ અલગ ધાતુ ઉપર એ દવાઓ છે એઝ અ દવા નહીં એઝ અ સપ્લિમેન્ટ્સ એ કામ કરે છે આપણા શરીરની અંદર જે આપણે ખાઈએ છીએ એ ન્યુટ્રિશિયન્સ બધા હર માત્રામાં આપણને નથી મળી શકતા જે બી ખાઈએ તો જરૂરી નથી ને કોઈની અંદર કેલ્શિયમની કમી હોય આયરનની કમી હોય વિટામિન્સ તો આપણી બોડીની અંદર શું કમી છે એ ખબર નથી પડતી બટ સપ્લિમેન્ટ્સ જો આપણે રેગ્યુલરલી જો યુઝ કરીએ ત્યાં પછી 3-4 મંથનો આપણે કોર્સ કરીએ તો જે આપણા શરીરની અંદર જે ઉણપ હોય છે ને એ પૂરી કરે છે પૂરી કરી શકે છે સપ્લિમેન્ટ્સ બરાબર અને તમે હેલ્ધી જીવન જીવી શકો છો વિધાઉટ કોઈ બીમારીથી સારું અને એકદમ સ્વાસ્થ્યવાળું જીવન જીવી શકું છું તો એના ઉપર હું કામ કરી રહી છું લોકોના સ્વાસ્થ્ય ઉપર કામ કરું છું બરાબર પહેલા હું એઝ અ ટીચર કામ કરતી હતી અને ડાયરેક્ટર એઝ અ ડાયરેક્ટરની બી મેં કામ કર્યું અને હવે છે ને હું લોકોના હેલ્થ ઉપર કામ કરું છું અચ્છા સ્પેશિયલ વુમન્સ હેલ્થ એન્ડ હાઇજીન પ્રોગ્રામ હું કરું છું નાગપુરમાં અલગ અલગ જગ્યાએ લઉં છું તો હું આ માધ્યમથી ફોલોઅર્સને કહેવા માગીશ કે તમે નાગપુરના ફોલોઅર્સ છો તો આની સાથે અમને મદદ પણ કરી શકો અને તમે પણ તમારા હેલ્થ માટે મદદ લઈ શકો બરાબર ને આજુબાજુ ના હોય તો બંને બાજુ મદદ થઈ શકે કારણ કે અત્યારે હું એ કહી શકું કે પારુબેન પોતાનું ઘર પોતાના સંઘર્ષથી ચલાવી રહ્યા છે હાથ લાંબો કરવાની ઈચ્છાથી નથી કામ કરીને લઈ લેવાની ઈચ્છાથી જે કામ કરી રહ્યા છે તો કોઈ આજુબાજુ ફોલોઅર્સ છો તો એમને આ માટે મેળવી શકો તમે બીજેથી જે કામ કરતા હોય એમની પાસેથી લઈ શકો એવી હું અપેક્ષા પણ કરીશ ફોલોઅર્સ પાસેથી બરાબર ને થેન્ક યુ આ મશીન શેનું છે તૈયાર કરે છે મા દીકરી તો આપણે સમજી લઈએ એને કણબીની ભાષામાં પ્રાપ્તિ શેનું આ મશીન છે અને શું છે આ પારુબેન દીકરી પ્રાપ્તિ સમજાવી રહી છે આપણે એમની પાસે સમજીએ આ મશીનને BCM કહેવાય BCM નો મતલબ છે બ્લડ સર્ક્યુલેટરી મસાજર તો હવે તમારા બોડીના અંદર તમે બધા ઊભા રહો છો તો ગુરુત્વાકર્ષણ બળના કારણે તમારા જે ખૂન છે એ હંમેશા નીચી તરફ વધારે કોન્સન્ટ્રેટેડ હોય તો મશીન શું કરે આના જે વાઇબ્રેશન્સ છે એ સર્ક્યુલર મોશનમાં થાય મતલબ કે આપણા બોડીના અંદર જે બ્લડ સર્ક્યુલેટ થાયું એ બી છે ને સેન્ટ્રીફ્યુગલ મતલબ કે સર્ક્યુલર મોશનમાં થાય છે તો એનાથી શું થાય કે આ મશીન છે ને એ તમારા બ્લડને ઉપરથી નીચે તક સર્ક્યુલેટ કરે તો જે ઓર્ગન્સ યા ફિર જે પાર્ટ બોડી પાર્ટના અંદર બ્લડ નથી જતું એ બોડી પાર્ટના અંદર એફિશિયન્ટલી એ બ્લડને નાખે છે અને હવે તમારા બ્લડના અંદર અગર કોઈ ગઠાણ છે યા પતલું બ્લડ છે યા ફિર કોઈ પણ બ્લડની પ્રોબ્લમ છે યા કોઈ બીજી પ્રોબ્લમ છે તો એ બધાને સોલ્યુશન બી છે આ મતલબ ઇફ યુ સ્ટેન્ડ ઓન ઇટ ફોર સમ ટાઈમ ઇવન એમ કહે છે કે 15 મિનિટ્સ માટે અગર તમે આ રોજ કરો છો તો તમે 5 કિલોમીટર જોગિંગ તો પારું બેન ઉપર રાખી શકે એના જેટલું તમને ફાયદો છે અચ્છા એટલે આના પર ઉભા રહ્યો 5 મિનિટ તો 15 મિનિટ તમે 15 હાચા તો તમને 5 કિલોમીટર તમે દોડો એટલો તમને ફાયદો થાય અચ્છા 15 મિનિટ એટલી તમારા શરીરમાં કસરત થઈ જાય હા એટલી તમારા શરીરમાં ઉર્જાને આવે અચ્છા તો જે મુખ્ય એ છે કે આ મશીનથી જે ચાલી નથી શકતા ને એમની માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે વોકિંગ કરવા જે નથી કરી શકતા એ અહીં જઈને વોકિંગ થઈ જશે બરાબર ને રોજ કરવાથી તમારું બેક છે ને એનો પેન યા ફિર રીડની હડ્ડીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય એ બધું સોલ્યુશન છે અચ્છા ફ્રોઝન શોલ્ડર શોલ્ડરની મને ખૂબ તકલીફ થઈ ગઈ છે હા ઘણા લોકોને કસરત ના કરવાના કારણે
શોલ્ડર ની મૂવમેન્ટ સ્ટોપ થઈ જાય તો એ મૂવમેન્ટ પણ રિઝ્યુમ થઈ શકતી ત્યાં મશીન ના કારણે. જો પારુ બેન એના રૂપમાં છે અને બતાવી રહ્યા છે, તો હું કહીશ કે અહીં આજુબાજુ જો આ ટ્રીટમેન્ટની જરૂર હોય તો પણ અહીં તમે લઈ શકો છો ટ્રીટમેન્ટ, બરાબર ને? મશીન ઓર્ડર કરાવો તો. અને મશીનનો પણ ઓર્ડર કરશો. આની કિંમત કેટલી થતી હશે મશીનની? 62,700 આ મશીનની પ્રાઇસ છે. અચ્છા, હા, 62,700 ની કિંમત છે. એટલે કે કોઈ તમે પણ આવું કામ ચાલુ કરવાના હોય, તમને જરૂર હોય આજુબાજુ વાળા લોકોને કે આપણે કેવા પેશન્ટ છે ને આપણે કામ મળી રહેશે, તો આ મશીન પણ વસાવા જેવું ખરું કે જેમને કામ મળી રહેતું હોય એમને માટે, બરાબર? આજકાલ મશીન બહુ મોટા મોટા આવે છે તો આ એને એક છોટું મશીન છે, તમારા ઘરમાં જગ્યા બહુ ઓછી લે છે. અચ્છા, મિની હોસ્પિટલ કહેવાય છે. અચ્છા, સરસ સરસ. તમારી બધી તમારા શરીરની બધી બીમારીનો એક જ સોલ્યુશન છે આ. ખાલી તમે કાંઈ પણ તમને થાય છે શરીરમાં પ્રોબ્લેમ, તમને શરદી પણ છે, તમે આમાં 5 મિનિટ ઉભારો તમે શરદી પણ ચાલી જશે. અચ્છા, શરદીને પણ અસર કરે છે? બીકોઝ જે પણ તમારા બ્લડના અંદર પ્રોબ્લેમ હોય, તમારું ખૂન જ તમારા બધા શરીરના અંગના અંદર જે ન્યુટ્રિયન્ટ હોય, જે તમે જે ખાઓ છો એનું જે જડેલું તમને, એ બધું ખૂનના દ્વારા જ જાય છે ને શરીરના હરેક અંગમાં. તો પછી શું થાય કે અગર ખૂનમાં કાંઈ પ્રોબ્લેમ છે ત્યારે તમને બીજી પ્રોબ્લેમ્સ થાય ને, તો આ ખૂનને જ સીધું ટાર્ગેટ કરે એટલે તમારા બ્લડના અંદરની પ્રોબ્લેમ્સને હટાડે, તો અલ્ટિમેટલી તમારા બોડીની કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે. સરસ સરસ. તો ધન્યવાદ પ્રાપ્તિ, તે ખૂબ સરસ માહિતી પણ આપી, અને આપણે કોશિશ કરશું કે આપણા ફોલોઅર્સને આ બતાવીએ, એમને પણ આ માહિતી ઉપયોગી થાય અને આપને પણ ક્યાંક ને ક્યાંક આ ઉપયોગી લાગે આ માહિતી, બરાબર ને? તો ધન્યવાદ પારુબેન તમને અને પ્રાપ્તિને. થેન્ક યુ.